જો મિત્રો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કરંટ અફેર્સ બાલાજી એકેડેમી ચેનલને બાજુમાં દેખાતા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં હેલો દોસ્તો સ્વાગત છે આપનો અમારી YouTube ચેનલ કરંટ અફેર્સ બાલાજી એકેડમીમાં તો મિત્રો આજે એક ખુશખબર લઈને આવ્યા છે આપની સમક્ષ કે બિન સચિવાલય ક્લાર્કની સંભવિત તારીખ જે છે એ જાહેર કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આ વિડીયોમાં આજે સંપૂર્ણ સો ટકા ટ્રૂથ વિથ પ્રૂફ સાથે આપણે જોવાના છીએ કે બિનસચિવાલય ક્લાર્કની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે આ કોઈ ફેક નથી આ એકદમ સાચું છે કે કયા મહિનામાં પરીક્ષા આવશે એ આપણે આગ આગળ વિડિયોમાં જોવાના છીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો બિનસચિવાલય ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા માટે અથાગ મહેનત કરી રહ્યા છે તેઓ માટે ખૂબ જ સારા સમાચાર જેને કહી શકાય તો આવો આપણે જોઈએ આ વિડીયોમાં શું કહેવા માગે છે તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો જ આ એક લેટર છે જેની અંદર સચિવે જ એ જિલ્લા શ્રી દરેક જિલ્લામાં મોકલે નકલ રવાના કરેલી છે આની મોકલાવેલો છે તો આ લેટરમાં શું કહેવા માગે છે એ પહેલાં આપણે મિત્રો અહીંયા તમે જોઈ લેશો કે બે જુલાઈ બે હજાર ઓગણીસનો આ લેટર છે કોઈ જૂનો નથી બરાબર છે બે જુલાઈ બે હજાર ઓગણીસનું આ લેટર છે જેને ગાંધીનગરથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી દરેક જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવામાં આવેલો છે અને આ લેટરમાં કહેવામાં શું આવેલું છે એ હવે ચર્ચા કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિષયમાં કે સ્પર્ધાત્મક લેખિત કસોટી પરીક્ષા ભાગ એકના ભાગ એકના આયોજન માટે શાળાઓ કોલેજોની માહિતી મંગાવેલી છે માહિતી શેની હોય છે કે બેઠક બેઠકની વ્યવસ્થા કરવા માટે સીટોની વ્યવસ્થા કરવા માટે જે એક માહિતી દરેક જિલ્લાઓમાંથી મગાવવામાં આવતી હોય છે પરીક્ષાના અગાઉ તો આ લેટરમાં જણાવેલું છે કે ઉપર્યોક્ત વિષય સંદર્ભમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ તથા જુદા જુદા વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરીઓ માટે કારકુન વર્ગ ત્રણ સંવર્ગ અને સચિવાલય વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ત્રણ હજાર ત્રેપન જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અહીંયા મિત્રો જગ્યાઓ પણ જોઈ લેશો કોઈ જૂનો લેટર નથી ત્રણ હજાર ત્રેપન જગ્યાઓ જેની વાત કરવામાં આવેલી છે તો આ ત્રણ હજાર ત્રેપન જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેને સંબંધિત ઉમેદવારોની લેખિત સ્પર્ધાત્મક કસોટી રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર સંભવિત રીતે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં એ આયોજન કરવામાં આવનાર છે તો ખાસ અહીંયા મિત્રો જોશો આપ કે રાજ્યના તમામ જે જિલ્લા મથકો છે એના ઉપર સંભવિત રીતે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં આ પરીક્ષાનું આયોજન થનાર છે એટલે મી મિત્રો બિનસચિવાલય વર્ગ ત્રણની પરીક્ષા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની પરીક્ષા જે છે એ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં એ યોજાવાનું ફાઇનલ થઈ ચૂક્યું છે અને એટલા માટે જ અત્યારથી એ લોકોએ જે કોલેજ શાળા કોલેજની માહિતી એની બેઠક વ્યવસ્થા અત્યારથી જ માહિતી મંગાવીને અરેન્જમેન્ટ કરવાનું શરૂ કરાવી દેશે તો આપ અહીંયા સંપૂર્ણ લેટર જોઈ શકો છો તો અહીંયા આવી રીતે જ જે પણ શાળા કોલેજો છે એમને આવી રીતે ભરીને મોકલવાનું હોય છે અને લાસ્ટમાં અંતમાં આપ જોઈ શકો છો કે કે આર પરમાર જે સચિવ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તેઓ દ્વારા જ આ લેટર સાઇન કરવામાં આવેલો છે તો મિત્રો આ જે વાત થઈ છે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આવનાર છે પરંતુ મિત્રો પ્રશ્ન એ છે કે આ બિનસચિવાલય પરીક્ષા જે છે એ બે હજાર ઓગણીસમાં ઓક્ટોબર મહિનામાં કઈ તારીખના આજુબાજુ આવશે તો મિત્રો આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની જે પરીક્ષાની તારીખો જાહેર થઈ છે એ સપ્ટેમ્બર માસમાં જાહેર કરવામાં આવેલી છે કે એની પરીક્ષાઓ જે સપ્ટેમ્બર માસમાં યોજાનાર છે તો સપ્ટેમ્બર માસના અનુસંધાને એ પરીક્ષાઓના આધાર જો લઈએ તો એવું કહી શકાય એવું નક્કી કરી શકાય કે એકથી પંદર તારીખ એકથી લઈને પંદર ઓક્ટોબર સુધીમાં જે બિનસચિવાલય ક્લાસ થ્રી વર્ગ ત્રણની પરીક્ષાઓ જે યોજા યોજાવાની સંપૂર્ણપણે સંભાવનાઓ રહેલી છે એટલે ખાસ અહીંયા આપણે તારીખ એકથી લઈને પંદર ઓક્ટોબર સુધી યોજાવાની સંપૂર્ણપણે સંભાવનાઓ રહેલી છે એકથી પંદર ઓક્ટોબરમાં સંપૂર્ણપણે પરીક્ષા આવશે એવી લગભગ દરેક વ્યક્તિઓ ખાતરી આપી રહ્યા છે અને અમે પણ એવું જ માની રહ્યા છીએ કે એકથી પંદર તારીખમાં જ બિનસચિવાલયની પરીક્ષાઓ યોજાઈ જશે તો મિત્રો આ એકદમ ફેક્ટ વસ્તુ છે નથી કોઈ ફેક આમાં આપ જોઈ શકો છો બધું જ ઓરિજનલ જ છે તો મિત્રો આપને અમારી માહિતી કેવી લાગી જરૂરથી અમને જણાવશો આપના પ્રતિભાવો લાઇક કરો અમારા વિડીયોને મિત્રો આપના મિત્રો સુધી પણ આ વિડીયોને એટલો જ શેર કરો જેથી એ લોકોને પણ ખ્યાલ આવે એ લોકોને પણ આ ખુશખબર મળી જાય કે બિનસચિવાલય ક્લાસ થ્રીની પરીક્ષાની તારીખ સંભવિત જે છે મહિનો એ જાહેર થઈ શું થઈ ચૂક્યો છે અને એકથી પંદર તારીખ એકથી પંદર ઓક્ટોબરમાં આ પરીક્ષાઓ યોજાવાની છે એવી સંપૂર્ણપણે સંભાવનાઓ છે અને જો મિત્રો તો હજી તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અમારી ચેનલને કરંટ અફેર્સ બાલજી એકેડેમી ચેનલને બાજુમાં દેખાતા બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ આવી જ નવી નવી માહિતી આપને સૌથી પહેલાં મળતી રહે બિનસિવાલય વર્ગ ત્રણની પરીક્ષાનું દરેક મટિરિયલ પણ તમને આ યુટ્યુબ ચેનલમાંથી મળી જશે અગત્યના જે વિડીયો છે અગત્યના ટોપિક ઉપરના વિડીયો છે પંચાયતી રાજ છે જાહેર વહીવટ પણ ટૂંક જ સમયમાં આ વિડીયોમાં લેક્ચર સ્વરૂપે આવવાનું છે તો જોતા રહો કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલને અને આપના મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડતા રહશો જય હિન્દ જય ભારત